મોબાઇલ ફોનમાં યુઆઈડીએઆઈ નંબર સેવ થઈ જતો હોવાની અફવાને લઈ ભારતીય વિશેષ ઓળખ પ્રાધિકરણનું મહત્વપૂર્ણ નિવેદન કહ્યું કેટલાક આધારની છબી ખરાબ કરવા અને લોકો વચ્ચે ભય કર્યો પ્રયાસ ઇન્ડોનેશિયાના લોંગ બોંગ ટાપુ પર આવેલા વિનાશકારી ભૂકંપમાં મૃત્યુઆંક બ્યાસે પહોંચ્યો અનેક લોકોને ઇજાઓ ભૂકંપની તીવ્રતા સાત અનેક ઇમારતો ધરાશાયી ભૂકંપનું કેન્દ્ર બિંદુ લોંગ કિલોમીટરની ઊંડાઈએ નોંધાયું રાજ્યની ભાજપ સરકાર નાનામાં નાના માણસની સ્વાસ્થ્ય સંભાળ માટે પ્રતિબદ્ધ હોવાનું જણાવતા મુખ્યમંત્રી વિજય રૂપાણી વડોદરામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે જિલ્લાના લાભાર્થીઓને કર્યું પાંચ હજાર મા કાર્ડનું વિતરણ અને નર્મદા ડેમની સપાટી એકસો અગિયાર પોઈન્ટ પચીસ મીટર સુધી જતા લાઈવ સ્ટોરેજ પાણી ફક્ત બે ફૂટ ઉપરવાસમાં નહિવત વરસાદ થતાં ડેમ પર તોળાઈ રહ્યો છે જળસંકટનો ભય સમાચાર વિગતવાર સાપ્તાહિક રજા પછી સંસદની કાર્યવાહી આજે શરૂ થશે સંસદમાં આજે બે મહત્વપૂર્ણ વિધેયક પર ચર્ચા થશે લોકસભામાં એસસી એસટી અત્યાચાર નિવારણ સંશોધન ઉપર ચર્ચા કરીને તેને પસાર કરાવવા પ્રયાસ થશે જ્યારે રાજ્યસભામાં રાષ્ટ્રીય પછાત વર્ગ પંચને બંધારણીય દરજ્જો આપવા માટેના બંધારણીય સુધારા બિલ પર પણ ચર્ચા થશે સંસદના ચોમાસુ સત્રનું આ અંતિમ સપ્તાહ છે સંસદની કાર્યવાહી સુચારૂ રૂપે ચાલે અને મહત્વપૂર્ણ ખરડા પસાર થાય તે માટે સરકાર પ્રયત્નશીલ છે ભારતીય વિશેષ ઓળખ પ્રાધિકરણે કહ્યું છે કે કેટલાક સ્વાર્થી તત્વોએ આધારની છબી ખરાબ કરવા અને લોકો વચ્ચે ભય ફેલાવવા પ્રયાસ છે પ્રાધિકરણનું કહેવું છે કે કોઈક ફોન નંબર કોન્ટેક્ટ લિસ્ટમાં આવી જવાથી ફોનની માહિતી ચોરી શકાય નહીં પ્રાધિકરણે કહ્યું કે ગુગલની એક ભૂલને કારણે તેનો જૂનો હેલ્પલાઇન નંબર સંખ્યાબંધ મોબાઈલ યુઝર્સની કોન્ટેક્ટ યાદીમાં આવી ગયો હતો તેને કારણે કેટલાક અફવા ફેલાવનારાઓએ આધારની છબી ખરાબ કરવા પ્રયાસ કર્યો હતો પ્રાધિકરણે નિવેદનમાં કહ્યું કે તે આવા સ્વાર્થી તત્વોની નિંદા કરે છે અને આવી અફવાઓથી બચવું જોઈએ ભૂકંપ ઇન્ડોનેશિયાના લોંગબોગ ટાપુ ઉપર ગઈકાલે અનુભવાયેલા ભૂકંપના આંચકાએ બ્યાસી લોકોનો ભોગ લીધો હતો ભૂકંપમાં સેંકડો લોકોને ઇજા પણ પહોંચી છે રિક્ટર સ્કેલ ઉપર સાતની તીવ્રતા ધરાવતા આ ભૂકંપના આંચકાના કારણે હજારો ઇમારતોને નુકસાન પહોંચ્યું છે ભૂકંપનું કેન્દ્ર બિંદુ લોંગબોગથી દસ કિલોમીટરના અંતરે દસ કિલોમીટરના ઊંડાઈએ નોંધાયું હતું ભૂકંપ આવ્યા પછી સુનામીની ચેતવણી આપવામાં આવી હતી પરંતુ કેટલાક કલાક પછી ચેતવણી પાછી ખેંચવામાં આવી છે લોંગબોગ પર્યટક સ્થળે એક સપ્તાહ પહેલા પણ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો તે આંચકાએ સોળ લોકોનો ભોગ લીધો હતો હાલ નબળા ચોમાસાના કારણે નર્મદાની જળસપાટી એકસો અગિયાર પોઈન્ટ પચીસ મીટર સુધી જતી રહી છે જેના કારણે ઉનાળામાં પાણીની અછત વર્તાય તેવા સંકેત મળી રહ્યા છે સરદાર સરોવર નર્મદા ડેમ ગુજરાતની જીવાદોરી છે અને સામાન્ય રીતે ઓગસ્ટમાં નર્મદા ડેમ ભરપૂર હોય છે જો કે મધ્યપ્રદેશમાં પણ ઓછો વરસાદ થતાં પાણીની આવકમાં નોંધનીય વધારો નથી થયો આવતા બે મહિનામાં પણ નર્મદા ડેમના ઉપરવાસમાં સારો વરસાદ નહીં થાય તો ઇમરજન્સીમાં ઇરીગેશન બાયપાસ ટનલ ખોલીને ડેડ સ્ટોરેજ પાણીનો ઉપયોગ કરવો પડશે અને ખેતી માટે સરદાર સરોવરનું પાણી આપવું મુશ્કેલ થઈ પડશે તેવા એંધાણ હાલની પરિસ્થિતિથી જોવા મળી રહ્યા છે ચોમાસાની સિઝનમાં સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવક ઘણી વધારે હોય છે પરંતુ આ વખતે કુદરત રૂઠેલું છે આપ જોઈ શકો છો કે નર્મદા ડેમનો જે પાછળનો વિસ્તાર છે નર્મદાની જળ સપાટી જે છલોછલ હોય છે ચોમાસામાં જે હાલમાં ઘણી નીચી છે આ છે એની સાથે આપ જોઈ રહ્યા છો સરદાર સરોવર સરદાર સરોવરમાં પાણીની આવક ઓછી આવી રહી છે જેનું મુખ્ય કારણ એ છે કે નર્મદા ડેમનો જે કેચમેન્ટનો વિસ્તાર મધ્યપ્રદેશમાં આવે છે ત્યાં વરસાદ ખૂબ જ ઓછો છે ત્યાં ઓછા વરસાદના કારણે જે નર્મદા ડેમ પર પાણીની આવક એક લાખ ક્યુસેક જેટલી આ સિઝનમાં હોય છે જે હાલમાં ચાર થી પાંચ હજાર ક્યુસેક છે પાણીની આવક ઓછી હોવાના કારણે હાલમાં નર્મદા ડેમ પર જળ સંકટની પરિસ્થિતિ જેવું નિર્માણ થયું છે કારણ કે જે લાઈવ સ્ટોરેજ પાણી છે એ માત્ર બે ફૂટ બચ્યું છે નરેન્દ્રભાઈ પરવાલા દૂરદર્શન સમાચાર નર્મદા ઓછો વરસાદ થતા ઊભી થયેલી પાણીની સમસ્યા અંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે પત્રકારો સાથે વાતચીત કરી હતી અને વર્તમાન સ્થિતિની અંગે માહિતી આપી હતી સરકારને અમને એવો અંદાજ હતો કે મધ્યપ્રદેશમાં અને ગુજરાતમાં વરસાદ ચાલુ રહેશે ખેડૂતોને સિંચાઈનું પાણી નર્મદાનું પણ મળે વરસાદનું પણ મળે અને વાવણી પણ થઈ જાય અને પાક પણ સારી રીતે લેવાઈ જાય ત્યાં સુધી પાણી ઉપલબ્ધ થશે પરંતુ કમનસીબે હવામાન જે બદલાયું એના કારણે મધ્યપ્રદેશમાં પણ વરસાદ થયો નથી જે ઉકાઈ ડેમ છે આપણો એ ઉકાઈ ડેમમાં પણ પાણી ઓછું છે ધરોઈ ડેમ અને સાબરકાંઠા જિલ્લાના જે ડેમો છે ઉત્તર ગુજરાતના એમાં પણ પાણી ઓછું છે એટલે પીવાનું પાણી અત્યારે આપણે બધી જગ્યાએ આપી રહ્યા છીએ સિંચાઈ માટે વરસાદ જ મુખ્ય ઉપાય છે અને હવામાન વિભાગે જે આગાહી કરી છે કે છઠ્ઠી પછી વધુ સારો વરસાદ થવાની શક્યતા છે વડોદરામાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં જિલ્લાના ગરીબ લાભાર્થીઓને માં અમૃતમ યોજના અંતર્ગત પાંચ હજાર મા કાર્ડનો વિતરણ સમારોહ યોજાયો હતો મુખ્યમંત્રીના હસ્તે મા કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમને સંબોધન કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે પહેલાની સરકારો ચૂંટાયા પછી ગરીબોને ભૂલી જતી હતી પરંતુ ભાજપની સરકારે ગરીબોની નોંધ લેતા નાનામાં નાના માનવીની ચિંતા કરવાનું બીડું ઝડપ્યું છે નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે હાલમાં જેની પાસે મા કાર્ડ હોય તેને માન્યતા પ્રાપ્ત હોસ્પિટલમાંથી રૂપિયા પાંચ લાખ સુધીની મફત સારવાર મળી શકે છે સરકારની આ યોજનાથી લાખો ગરીબ લાભાર્થીઓને ફાયદો થઈ રહ્યો છે આ કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી સાંસદ રંજનબેન ભટ્ટ જિલ્લાના ધારાસભ્યો પદાધિકારીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતાં ગુજરાતમાં પાકિસ્તાન સરહદે બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનોને પાંચ સેવાકીય ટ્રસ્ટ દ્વારા બસ્સો ચાલીસ જેટલી સાયકલોનું વિતરણ કરવામાં આવ્યું છે બોર્ડર ઉપર ફરજ બજાવતા જવાનો એવા દુર્ગમ સ્થળ ઉપર ફરજ બજાવે છે જ્યાં સાયકલ સિવાય અન્ય કોઈ વાહન ન જઈ શકતા હોવાથી જવાનોને પંદરથી વીસ કિલોમીટર સુધી ચાલવું પડતું હોય છે આ સમસ્યાને ધ્યાનમાં રાખીને જવાનોને ગાંધીનગર ખાતે એડિશનલ ડીઆઈજી અજય તોમરની ઉપસ્થિતિમાં બસ્સો ચાલીસ જેટલી સાયકલોનું વિતરણ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત જવાનોના બાળકોને પણ ત્રીસ ટકા ઓછી કિંમતે સાયકલનું વિતરણ કરવા અંગે સાયકલ કંપનીના સીઇઓ વિચારી રહ્યા છે આ અવસરે ડીઆઈજી અજય તોમરે જણાવ્યું હતું કે સરહદ ઉપર દેશની સેવા કરતા જવાનોની સુખ સુવિધા માટે વિચારવું તે પણ એક દેશ સેવા જ છે અમદાવાદ અને મુંબઈનું અંતર ગણતરીના કલાકમાં પસાર થાય એ માટે કેન્દ્ર સરકારે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી શરૂ કરી છે જેમાં પૂર કામ ચાલી રહ્યું છે જેમાં નવસારી જિલ્લામાં જમીન સંપાદનની કામગીરી મુદ્દે ખેડૂતો માપણી તેમજ વળતર સંબંધિત પોતાના પ્રશ્નો મૂકી રહ્યા છે ખેડૂતો સાથે સંવાદ સાધવા માટે નવસારી વિધાનસભા સીટના ધારાસભ્ય પિયુષ દેસાઈ તેમજ ગણદેવી વિધાનસભા સીટના ધારાસભ્ય નરેશ પટેલે જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતો સાથે બેઠક કરી ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રીને યોગ્ય રજૂઆતની ખાતરી આપી હતી ગિરિમથક સાપુતારા ખાતે મોન્સૂન ફેસ્ટિવલનો પ્રારંભ રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી ગણપતસિંહ વસાવાના હસ્તે કરવામાં આવ્યો મોન્સૂન ફેસ્ટિવલમાં મહાનુભાવોએ લીલી ઝંડી બતાવીને શોભાયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું ઉદઘાટન પરેડમાં એક ભારત શ્રેષ્ઠ ભારતની થીમ પર છત્તીસગઢના કલાકારોએ વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા આ સમારંભમાં તારક મહેતાકા ઉલ્ટા ચશ્માની ટીમે ખાસ આકર્ષણ જમાવ્યું હતું ત્રીજી ઓગસ્ટથી શરૂ થયેલો મોન્સૂન ફેસ્ટિવલ આગામી ત્રીજી સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે રાજ્ય સરકાર દ્વારા નવમી ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિનની રાજ્ય કક્ષા સ્તરે નિઝર ખાતે ઉજવણી કરવામાં આવનાર છે આદિવાસી દિનની ઉજવણીના અવસરે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ સહિતના અનેક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ વિશ્વ આદિવાસી દિનની ઉજવણી દરમિયાન પચાસ કરોડ રૂપિયાથી પણ વધુના લાભોનું વિતરણ કરવામાં આવશે વિશ્વ આદિવાસી દિનની ઉજવણીના રંગારંગ મહોત્સવમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના પદાધિકારીઓ અને નેતાઓ ઉપસ્થિત રહેશે કાર્યક્રમ સુચારુ અને સુંદર રીતે સંપન્ન થાય તે માટે રાજ્યના આદિજાતિ મંત્રી ગણપતસિંહ વસાવાએ જિલ્લા અધિકારી અને પદાધિકારીઓને વ્યવસ્થિત આયોજનનું સંકલન કરવા માટે અનુરોધ કર્યો છે સુરત સ્મીમેર હોસ્પિટલ અને સુરતની કચ્છ કાળા પાટીદાર સોસાયટી દ્વારા એક અનોખી શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ શિબિરમાં મોટી સંખ્યામાં ધાત્રી સ્ત્રીઓએ યશોદા બની પોતાના દૂધનું દાન કર્યું હતું આ દૂધ જે બાળકો નોધારા છે જેમની માતા નથી તેમને આપવામાં આવ્યું હતું આ અનોખા કાર્યક્રમનું આયોજન કરવા પાછળનો હેતુ જે બાળકોની માતા નથી અને જે બાળકો કુપોષણનો શિકાર બન્યા છે તેમને માતાનું શ્રેષ્ઠ દૂધ આપવાનો હતો માતાનું દૂધ શ્રેષ્ઠ ગણવામાં આવે છે થોડા વર્ષો પહેલા સ્મીમેર હોસ્પિટલે દૂધની યશોદા દૂધ બેંકના નામથી એક યોજના શરૂ કરી હતી જેમાં એકસો ત્રીસ મહિલાઓએ દૂધનું દાન કર્યું હતું આમનો મુખ્ય હેતુ એ છે કે જે બાળકો અનાથ હોય કોઈની માતાઓ ના હોય કોઈની મમ્મી બીમાર હોય એ બાળકને આ ધાવણ મળે અને એને નવું જીવનદાન મળે અને વધારે વધારે મધરો અમે અહીંયા મિલ્ક ડોનર માટે એકત્રિત કરીએ અમે એવો સંદેશો આપીશું કે અમારા અમારા ધાવણથી જે બાળકને અમારા ધાવણથી જીવનદાન મળતું હોય તો બધી માતાઓએ આ દાન કરવું જોઈએ એ બાળકોને ને નથી હોતી કે જે બાળકોને જે માતા ને દૂધ નથી આવતું તેવા બાળકોને અમારું દૂધ યોગ્ય કામ લાગે વડોદરાની શ્યાના સંસરા નામની યુવતી યુનાઇટેડ નેશન્સ દ્વારા આયોજીત મિસ યુનાઇટેડ નેશન્સ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે આવી વિશ્વમાં ભારત અને ગુજરાતનું નામ રોશન કર્યું છે આ સ્પર્ધામાં દેશોમાંથી સ્પર્ધકોએ ભાગ લીધો હતો જેમાં તમામને પાછળ રાખી આ ટાઇટલ જીતવામાં શ્યાના સફળ રહી હતી હવે શાના એક વર્ષ માટે યુનાઇટેડ નેશન્સની બ્રાન્ડ એમ્બેસેડર રહેશે બે અઢાર મિસ યુનાઇટેડ નેશન્સ બનેલી શ્યાના શિક્ષણ તેમજ મહિલા સશક્તિકરણ જેવા વિષયો ઉપર કામ કરવા ઉત્સુક છે શ્યાના સંસેરા નાની ઉંમરથી જ મોડેલિંગ ક્ષેત્રમાં આવી હતી અને અનેક સ્પર્ધાઓ જીતી હતી તેના પિતા એક સેનાના નિવૃત્ત અધિકારી છે શાહનાએ બિઝનેસ ઇકોનોમિક્સમાં એમ કોમ કર્યું બાદમાં મુંબઈમાં ફેશન ડિઝાઇનમાં ડિપ્લોમા કર્યું ત્યારબાદ અનેક ફેશન શોનો અનુભવ લીધા બાદ બે હજાર સત્તરમાં મિસ ઇન્ડિયા અર્થ ટાઇટલ જીત્યું तो बहुत अच्छा लगता है कि हम अपनी कंट्री के लिए अपनी सोसाइटी के लिए अपनी सिटी के लिए कुछ करते हैं मुझे ब्रांड एम्बेसडर बनाया गया है लाइक बच्चों को पढ़ाना और जो बच्चों के लिए सोशल हरासमेंट होते हैं उनके लिए काम करना बच्चों के जो बच्चे जो पढ़ जिनको अच्छे से एजुकेशन नहीं मिल रही है पुअर है उनके लिए काम करेंगे और जैसे कि जो माल न्यूट्रिशंस है बच्चों को फूड भी बराबर से नहीं मिल रहा है और वैसे छोटे छोटे इश्यूज है चाइल्ड लेबर है उन सबको लेके हम करेंगे बच्चों के मोस्टली बच्चों के लेके और वुमेन इंपावरमेंट के लिए काम करेंगे ભારતીય ક્રિકેટ ટીમના સુકાની વિરાટ કોહલી બેટ્સમેન ટેસ્ટ રેન્કિંગમાં વિશ્વના એક ખેલાડી બની ચૂક્યા છે ઇંગ્લેન્ડ વિરુદ્ધ તાજેતરમાં જ રમાયેલી પ્રથમ ટેસ્ટમાં સારો દેખાવ કર્યાના આધારે કોહલીએ આ રેન્કિંગ મેળવ્યું છે સાત વર્ષ પછી એવો પ્રસંગ આવ્યો છે કે કોઈ ભારતીય બેટ્સમેન ટેસ્ટ રેન્કિંગમાં પ્રથમ સ્થાને પહોંચ્યો છે આઈસીસીએ પોતે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર કોહલી વિશ્વના નંબર એક ખેલાડી બની રહ્યા હોવાની જાહેરાત કરી હતી આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં વિરાટ કોહલી નવસો ચોત્રીસ અંક સાથે પ્રથમ નંબરે છે પીએનબી કૌભાંડના આરોપી અને હીરા વેપારી મેહુલ ચોક્સીના પ્રત્યાર્પણ માટે ભારત સરકારે રવિવારે એન્ટીગુવાને સત્તાવાર રીતે આવેદન આપ્યું છે ચોક્સી ગત મહિને જ એન્ટીગુઆ પહોંચ્યો હતો તેણે નવેમ્બરમાં આ દેશને નાગરિકતા મળી હતી ભારતે એન્ટીગુઆને સરકાર સમક્ષ ચોક્સી ઉપર નજર રાખવાની અપીલ કરી હતી આ અંગે વિદેશ મંત્રી ઈપી ચેતગ્રીને કહ્યું હતું કે ચોક્સીના પ્રત્યાર્પણ માટેની કોઈપણ કાયદેસરની અરજીનું સન્માન કરાશે મેહુલ ચોક્સી ઉપર આ કેરેબિયન દેશને નાગરિકતા મળવાના વિવાદ અંગે એન્ટીગુઆના અધિકારીઓએ કહ્યું હતું કે ભારતનો ક્લિયરન્સ રિપોર્ટ બાદ જ તેને નાગરિકતા આપવામાં આવી હતી આ અંગે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશકુમારે કહ્યું કે ચોક્સીના પાસપોર્ટમાં પોલીસ ક્લિયરન્સ હતું જે આધારે જ તેને ક્લિયરન્સ સર્ટિફિકેટ અપાયું હતું તો આટલું જ વધુ સમાચાર સમાચાર માટે જોતા રહો નમસ્કાર